નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેમાંનું આપણે આજે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ જે ત્રીજું પ્રકરણ અમધ્યપદી અનુમાન તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે અનુમાનની સમજૂતી અનુમાનના પ્રકારો કેટલા છે એના નિયમો કયા છે એ બધી જ માહિતી આપણે આ પ્રકારની અંદર મેળવવાની છે જેમાંનો આજનો ટોપિક જે પ્રથમ ટોપિક છે કે અનુમાન એટલે શું તેના પ્રકારોની સમજૂતી અનુમાન કોને કહીશું અને એના પ્રકારો કેટલા છે અને એની સમજૂતી અહીંયા આ ટોપિકની અંદર આપણે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જે મારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાંના જે હું વિડીયો બનાવવા બનાવવા જઈ રહ્યો છું જે બનાવું છું જે વિડીયોની અંદર તમને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સ કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી અને એ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો તેમજ મારો મોબાઈલ નંબર છે એના પર પણ તમે મેસેજ અથવા વોટ્સઅપ કરી અને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે શરૂઆતમાં કે અનુમાન કોને કહીશું અનુમાનનો અર્થ શું થાય છે જો અનુમાન એ ધોરણ બારની અંદર પણ આ વ્યાખ્યા પરીક્ષા બારના બારમા ધોરણની અંદર પણ તમને અનુમાન વિશે જે અભ્યાસ કરવાનો છે તો અહીંયા તમે જો વ્યવસ્થિત અનુમાન વિશે સમજણ મેળવ્યો છો તો બારમાની અંદર સરળતાથી તમે અનુમાનનો અર્થ અને અનુમાનની સમજૂતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અનુમાનનો અર્થ અનુમાનની વ્યાખ્યા અનુમાન કોને કહીશું એની સમજૂતી મેળવવાની છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે કે અનુવાન એટલે શું એવો પ્રશ્ન પૂછાય છે ટૂંકો પ્રશ્ન પૂછાય છે તો અનુમાન તો જો અનુમાન એ શબ્દનો અર્થ જેવો થાય છે અનુ એટલે પછી અને માન એટલે જ્ઞાન અનુ એટલે પછી અને માન એટલે જ્ઞાન એટલે કે અનુમાનનો જે અર્થ છે એટલે કે પછીથી થતું જ્ઞાન છે જે આપણે જે અહીંયા તમને બારમા બારમા ધોરણની અંદર અનુમાન વિશે વિસ્તૃત માહિતી આપેલી છે અહીંયા આપણે અનુમાનનો

કે એક વિચારના આધારે તેની સાથે સંકળાયેલા આપણે એક વિચાર આવો છે તો એક વિચારને આધારે તેની સાથે કંઈ તાર્કિક રીતે સંકળાયેલા તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની જે માનસિક પ્રક્રિયા છે એને અનુમાન કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો કે એક વિચારના આધારે આપણને કોઈ એક વિચાર આવો છે તો એ વિચાર પરથી તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલો હોવો જોઈએ તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની જે માનસિક પ્રક્રિયા છે એને અનુમાન કહેવામાં આવે છે જે અનુમાન એ કેવી પ્રક્રિયા છે માનસિક પ્રક્રિયા એટલે મનની અંદર ચાલતી પ્રક્રિયા છે અનુમાન આપણે અનુમાન કરીએ છીએ તે એને શબ્દો દ્વારા એને વ્યક્ત કરવાનું નથી પણ એ મનની અંદર ચાલતી પ્રક્રિયા છે એટલે કે એક વિચાર આજના સાથે સંકળાયેલા તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવું એને અનુમાન કહેવાય છે દાખલ તરીકે ઉદાહરણ આપ્યું છે આપણને કે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે તેથી અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે જો આગળ એક આપણને છે જ્યારે અનુમાન અંદર જોઈ ગયા કે અનુમાન એક માનસિક પ્રક્રિયા છે જ્યારે અનુમાનને શબ્દ દ્વારા રજૂ કરવામાં આવે અનુમાનને શબ્દ કે વાણી દ્વારા રજૂ કરવામાં આવે છે ત્યારે અનુમાન શું બની જાય છે દલીલ બની જાય છે અનુમાને દલીલ બની જાય છે તો અહીંયા દલીલ આપી છે જો અને આપણે શબ્દ દ્વારા રજૂઆત કરી છે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે તેથી અબ્દુલ કલામ એ વિચારશીલ વ્યક્તિ છે જો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આપ્યો છે અનુમાન એ માનસિક પ્રક્રિયા છે અનુમાન એ મનમાં ચાલતી પ્રક્રિયા છે અનુમાન એ મનમાં કરવામાં આવે છે તો જો એનો એક વિચાર આવ્યો કે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિ છે આપણને એક મનની વિચાર આવ્યો તો સર જે વૈજ્ઞાનિકો કેવા છે વિચારશીલ વ્યક્તિઓ છે તો એ વિચારના આધારે તેની સાથે બીજો વિચાર સંકળાયેલો છે કે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે આપણને પહેલો વિચાર આવ્યો કે સર્વ વિજ્ઞાન સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ છે અને જો બીજો વિચાર એની સાથે સંકળાયેલો એવો આવ્યો કે અબ્દુલ કલામ એ શું છે અબ્દુલ કલામ એ વૈજ્ઞાનિક છે તો એના આધારે આપણે અનુમાન કરી શકીએ કે અબ્દુલ કલામ છે કેવા વિચારશીલ વ્યક્તિ છે એવું આપણે અનુમાન કરી શકીએ કે જો સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ હોય અને અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હોય તો અબ્દુલ કલામ વિચારશીલ હોય છે એવું કહીએ કે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હોય તો અબ્દુલ કલામ પણ વિચાર અબ્દુલ કલામ છે એ પણ શું વિચારશીલ વ્યક્તિ હોય બીજું પણ એક ઉદાહરણ આપણે જોઈએ તો ખ્યાલ આવશે તમને જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ

તો જો જ્યાં આગળ આપણને પર્વત ઉપર શું જોવા મળે છે ધુમાડો જોવા મળે છે શું પર્વત ઉપર ધુમાડો છે તો આપણે અનુમાન કરી શકીએ કે તે પર અગ્નિ હશે તો જો આ જે દલીલ છે એ પણ એક અનુમાન જ છે ધુમાડો ત્યાં અગ્નિ જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ છે તો પર્વત પર આપણે ધુમાડો જોઈએ છીએ આખો પ્રત્યક્ષ આપણે ધુમાડો જોઈએ છીએ તો આપણે ધુમાડા જોઈને આપણે અનુમાન કરી શકીએ કે ત્યાં આગળ અગ્નિ હશે કેમ અનુમાન કરીએ છીએ કે ધુમાડો અને અગ્નિ વચ્ચે કેવો સંબંધ વ્યાપ્તિ સબંધ છે ધુમાડો હોય તો અગ્નિ હોય જ છે બંને વચ્ચે વ્યાપ્તિ સબંધ છે આમાં એક અનુમાન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અનુમાન પરીક્ષાની વ્યાખ્યા પૂછાય તો આપણે લખી શકીએ કે એક વિચારના આધારે તેની સાથે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની જે માનસિક પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે અનુમાન કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ અનુમાનનો અર્થ જોયો હવે અનુમાનના પ્રકારો જોઈએ તો અનુમાનના પ્રકારોની અંદર અનુમાનના મુખ્ય બે પ્રકારો પડે છે અનુમાન અનુમાનના મુખ્ય બે પ્રકારો છે નિગમન લક્ષી અનુમાન અને લક્ષી અનુમાન છે તો નિગમન લક્ષી અનુમાન અને વ્યાપ્તિ લક્ષી અનુમાન આપણે આગળના ટોપિકની અંદર આગળના પ્રકારની અંદર આપણે જોયું

આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવો ગર્ભીધાર સંબંધ હોય છે જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં શું હોય છે સંભવિતાર સંબંધ હોય છે તો વિદ્યાર્થી મિત્રો ગર્ભીધાર સંબંધ બંને વચ્ચે હોય કે આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાનમાં કેવું હોય સત્ય જ હોય છે નિગ્મલક્ષી દલીલમાં જ્યારે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન સત્ય હોય છતાં એનું ફલિત વિધાન કેવું હોય છે ખોટું હોઈ શકે છે અથવા આધારો ખોટા હોય એનું ફલિતાન સાચું હોઈ શકે છે તો કહેવાનો અર્થ અહીંયા આગળ એ છે કે નિગમલક્ષી દલીલ અને વ્યક્તિલક્ષી દલીલ વિશે આપણે આગળ જોઈ ગયા અહીંયા અનુવાદના બે પ્રકારો છે હવે અહીંયા આપણે જોઈએ તો અનુવાદ કે દલીલ અહીં આવ્યું છે આપણને અનુવાદ કે દલીલ એના મુખ્ય બે પ્રકાર પડે છે એક નિગમલક્ષી અને બીજું વ્યક્તિલક્ષી અનુવાદ બે પ્રકારો પડે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર આપણે વ્યાપ્તિલક્ષી અનુમાનની માહિતી મેળવવાની નથી વ્યાપ્તિલક્ષી અનુમાન આપણે આગળ અભ્યાસ કરવાનો નથી ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું વ્યાપ્તિલક્ષી અનુમાન કે દલીલ કોને કહેવાય છે આપણે આગળ એનું તફાવત જોઈ ગયા છે હવે અહીંયા આપણે ફક્ત આ પ્રકરણની અંદર નિગમલક્ષી અનુમાનનો અભ્યાસ કરવાનો છે તો નિગમલક્ષી અનુમાનના કેટલા પ્રકાર પડે છે બે પડે છે એક મધ્યપદી અનુમાન અને બીજો અમધ્યપદી અનુમાન આ બે પ્રકારો છે કોના છે નિગમલક્ષી અનુમાનના બે પ્રકાર છે મધ્યપદી અને અમધ્યપદી અનુમાન અને એના અંદર આપણે જોઈએ તો અભ્યાસ આપણે આગળ કરવાનો નથી ફક્ત કોનો અભ્યાસ કરવાનો છે અમધ્યપદી અનુમાનના પણ બે પ્રકારો પડે છે એક વિરોધાશ્રીદ અનુમાન અને બીજું સામ્યાર્થી અનુમાન આમ અમધ્યપદી અનુમાનના બે પ્રકારો પડે છે તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે અનુમાન અને દલીલ વિશે માહિતી મેળવી

જો અહીંયા પ્રશ્ન વારમાં પૂછાય છે અનુમાનના પ્રકારો પૂછાય અનુમાન કે દલીલના પ્રકારો પૂછાય આપણે લખી શકીએ બે પ્રકારો છે નિગ્મલક્ષી અનુમાનના પ્રકારો બે છે મધ્યપદી અમધ્યપદી અને અમધ્યપદી અનુમાનના બે પ્રકારો વિરોધાશ્રિત અને સામ્યાર્થી અનુમાન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને અનુમાન વિશે જે માહિતી આપી છે અનુમાનના પ્રકારો તમને ખ્યાલ આવી ગયો છે આગળ આપણે નેક્સ્ટ ટોપિક જેમ ચાલશે તેમ એના અનુમાન મધ્યપદી અનુમાન અમધ્યપદી અનુમાન, વિધાળસિદ અનુમાન અને સામાન્યાર્થ અનુમાન શું છે એના વિશે આપણે માહિતી મેળવશું. પહેલું જ આપણે અહીંયા જોઈએ તો જે નિર્ગમ લક્ષી દલીલના એના મુખ્ય બે પ્રકારો આપણે જોયા, મધ્યપદી અને અમધ્યપદી અનુમાન. જો પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે આ રે. પરીક્ષાએ અંદર વારંવાર પૂછાય છે કે મધ્યપદી અનુમાન એટલે શું? એવો પણ પ્રશ્ન પૂછાય અને અમધ્યપદી અનુમાન એટલે શું એવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાય છે. નિર્ગમ અનુમાનના કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે એક મધ્યપદી અને બીજું અમધ્યપદી અનુમાન છે તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે મધ્યપદી અનુમાન કોને કહીશું અને અમધ્યપદી અનુમાન કોને કહીશું તો જો અહીંયા કેટલાક શબ્દો ત્રણ શબ્દોને આપણે સમજી લઈશું તો સરળતાથી મધ્યપદી અને અમધ્યપદીને ખ્યાલ આવી જશે એક તો ઉદ્દેશ્યપદ કોને કહેવાય વિધિપદ કોને કહેવાય અને મધ્યપદ કોને કહેવાય આપણે આગળ જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ્યપદ વિધેયપદ જે નિર્વાદિત વિધાનનું બંધારણ જોયું વિધેયપદ આવતું ગુણ આવતું અને એ આપણે આગળના પ્રકરણ કે ફલિત વિધાનના કયા પદને ઉદ્દેશ્યપદ કહે છે ફલિત વિધાનના જે ઉદ્દેશ્યપદ અને વિધેય પદ એ બંને વચ્ચેનો સંબંધ છે એ ત્રીજું કોઈ પદ જે મધ્યપદની મદદથી સ્થપાયેલું હોય એને શું કહેવાય મધ્યપદ

આ જે ફરી વિધાન છે ફરીની અંદર આપણે જોઈએ તો ઉદ્દેશ્યપદ કયું છે કવિ મરણશીલ કવિ છે ઉદ્દેશ્યપદ છે કાગળ સર્વ કવિ મરણશીલ વ્યક્તિ છે આમાં માણસો એ ઉદ્દેશ્યપદ છે આમાં કવિ ઉદ્દેશ્યપદ છે જ્યારે આ ફરી આપણે વિચારણા કરીએ હાલ તો કવિ એ શું છે ઉદ્દેશ્યપદ છે અને વિધેયપદ કયું છે તો ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય એ પદને શું કહેવાય વિધેયપદ કહેવાય ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી કઈ બી કવિ વિશે કઈ માહિતી આપી છે કે મરણશીલ છે તો એ શું થશે વિધેયપદ થશે અને સર્વ કેટલા કોઈ પણ એ શું છે ઈયતા છે અને છે અને નથી આવે એ શું કહેવાય છે એને ગુણ કહેવાશે અથવા એને સંયોજક કહેવાશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ આપણો મધ્યપદ અનુમાન કોને કહીશું જો જે દલીલમાં ફલિતિદાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય સંબંધ જો આ દલીલ છે અહીંયા આગળ જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો તો સરળતાથી યાદ જશે તો જે ફલિત જે દલીલમાં ફલિત વિધાન તો આમાં બે આધાર વિધાન છે ને આ ત્રીજું કયું છે ફલિત વિધાન છે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઉદ્દેશ્ય પદ કયું છે કવિ ઉદ્દેશ્ય પદ છે જ્યારે વિધેય પદ કયું છે મરણશીલ વ્યક્તિઓ કયું પદ છે વિધેય પદ છે તો ફલિત વિધાનનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજું કોઈ પદ કયું ત્રીજું પદ કયું છે આમાં જો માણસો એ ત્રીજું પદ છે આધાર વિધાનમાં સમાનપણે આવતું હોય અને ફલિત વિધાનમાં ન હોય એ પદ કયું કહેવાય મધ્યપદ કહેવાય એટલે કે કવિ અને મરણશીલ આ બે બે પદો છે એનો સંબંધ કયા પદની મદદથી માણસોની મદદથી સ્થપાય છે તો એની વ્યાખ્યા શું છે જો વિદ્યાર્થી મિત્રો કે ફલિત વિધાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદ એટલે કે મધ્યપદની મદદથી સ્થપાયેલો હોય તો તેવા નિગ્મલક્ષી અનુમાનને મધ્યપદ અનુમાન કહેવાય ટુંગમા adjective ફલિતધારની અંદર ઉદ્દેશ્યપદ અને વિધેયપદ છે બંને વચ્ચેનો સંબંધ મધ્યપદની મદદથી સ્થપાય એને મધ્યપદી અનુમાન કહેવા છે તો જો અહીં આગળ કવિ ઉદ્દેશ્યપદ છે મરણશીલ વ્યક્તિઓ વિધેયપદ છે ફલિતધારનો ઉદ્દેશ્યપદ અને વિધેયપદ છે તો આ બંનેનો સંબંધ સના દ્વારા સ્થાપાય છે માણસો દ્વારા જો અહીં ઉદાહરણની દ્રવ આપ્યું છે કે ફલિતધારમાં ઉદ્દેશ્યપદ કયું છે કવિ છે અને ફલિતધારમાં વિધેયપદ મરણશીલ વ્યક્તિઓ છે અને ઉપર બંને આધાર વિદ્યાનો મધ્યપદ કયું છે માણસો છે તેથી અહીંયા આપણે જોઈએ તો ઉદ્દેશ્યપદ અને વિધેય પદ નો સંબંધ ત્રીજા પદની મદદ એટલે કે હોવાથી એ છે અને અને આમ આ અંદર આપણે જોઈએ તો સંબંધ મધ્યપદના આધારે સ્થાપેલો હોવાથી આ અનુમાનને આ અનુમાનને મધ્યપદ અનુમાન તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે જે અનુમાનની અંદર મધ્યપદની મદદ મધ્યપદ હોય એ મધ્યપદી અનુમાન એટલે કે ફરી ઉદ્દેશ્યપદ અને વિધેયપદનો સંબંધ મધ્યપદની મદદથી સપાયો હોય તો એ મધ્યપદી અનુમાન કહેવાય નહીં તો એ બીજા નંબરનું આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે કે બીજા નંબરનું છે અમધ્યપદી અનુમાન છે જો વિદ્યાર્થી મિત્રો તો અમધ્યપદી અનુમાન એટલે કે જે દલીલમાં આપણે અત્યારે આપણું આપણે જોયું તો મધ્યપદી અનુમાન જોયું આપણે હવે અહીંયા અમધ્યપદી અનુમાન છે મધ્યપદી શું છે મધ્યપદની મદદથી ઉદેશ્યપદ અને વિધેયપદનો સંબંધ સપાયેલો એ મધ્યપદી અનુમાન છે અમધ્યપદી અનુમાન કે જેમાં મધ્યપદની મદદ વગર જો મધ્યપદી અનુમાનમાં કેટલા વિધાનો આવે ત્રણ વિધાનો હોય છે બે આધાર વિધાન વિધાનને એક ફલિત વિધાન હશે હંમેશા એટલું યાદ રાખવાનું કે મધ્યપદી અનુમાન હશે એમાં ત્રણ વિધાનો હશે બે આધાર વિધાન અને એક ફલીતિદાન હશે જ્યારે અમધ્યપદી અનુમાન હશે એટલું યાદ રાખવાનું એક આધાર વિધાન અને એક ફલીત વિધાન હોય છે એમાં બે આધાર વિધાન હોતા નથી તો અમધ્યપદિ અનુમાનની અંદર ઉદ્દેશ્ય પદ ફલિતદાનના ઉદ્દેશ્ય પદ તો ફલિતદાન શબ્દ ભૂલવાનો નહીં અહીંયા ફલિતદાનનો ઉદ્દેશ્ય પદ કયું છે ફલિતદાન ઉદ્દેશ્ય પદ છે માણસો છે અને વિધેય પદ કયું છે અમર વ્યક્તિ એનો વિધેય પદ છે તો આ ઉદ્દેશ્ય પદ ફલિતદાનનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદ એટલે કે મધ્ય પદની મદદ વિના સ્થપાયો હોય તો તેવા અનુમાનને તેવાની લક્ષી અનુમાન ને અમધ્યપદી અનુમાન કહેવામાં આવે છે અમધ્યપદી અનુમાન ની અંદર હંમેશા આધારિત ની સંખ્યા કેટલી હોય છે એક જ હોય છે તો એના આધારે એવું કહી શકીએ આપણે એક આ ઉદાહરણ ની અંદર ઉપરોદાહરણ આપણ આવેલું છે જેમાં આધાર વિધાન એક જ છે તેથી એનું ફરીદાન પણ એક જ છે તેથી આ અનુમાન ને આપણે અમધ્યપદી અનુમાન કહીશું ટૂંકમાં માં આપણે યાદ રાખવાનું કે જે અનુમાન કે દલીલ ની અંદર એક જ આધાર વિધાન હોય તો એ અમધ્યપદી અનુમાન થશે અને બે આધાર વિધાન હોય તો એ મધ્યપદે અનુમાન થશે એટલે કે એની વ્યાખ્યાઓ બંને તૈયાર કરી દેવાની કે જે ફલિત વિધાનના ઉદ્દેશ્યપદ અને વિધેયપદનો પદનો સંબંધ ત્રીજા પદ એટલે કે મધ્યપદની મદદથી સ્થપાયેલો હોય તો એ મધ્યપદે અનુમાન અને મધ્યપદની મદદ વગર સ્થપાયો હોય તો એ અમધ્યપદી અનુમાન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ જેટલા ટોપિક આપણે જોયા અનુમાન અને એનું વ્યાખ્યા જોઈએ આપણે અનુમાનના પ્રકારોની અંદર મધ્યપદે અને નિગ્મલક્ષી જે અનુમાન છે એના બે પ્રકાર છે મધ્યપદી અને અમધ્યપદી અનુમાન તો મધ્યપદી અનુમાન એને કહીશું કે જે દલીલમાં શું ફલિત વિધાનના અને વિધેયનો સંબંધ મધ્યપદની મદદથી સ્થપાયેલો હોય મધ્યપદી અને મધ્યપદની મદદ વિના સ્થપાયેલો હોય એ અમધ્યપદી અનુમાન કહેવાય છે ટૂંકમાં બે આધાર વિધાન હોય તો એ મધ્યપદી અનુમાન એક આધાર વિધાન હોય તો એ અમધ્યપદી અનુમાન કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો છે તો જે ખ્યાલ ખ્યાલ આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો જે હું વિડીયો જે બનાવી રહ્યો છું એ વિડીયો તમને ગમતા હશે તમે મારા જે વિડીયો છે એ તમારા મિત્રો સુધી પહોંચાડો તેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો વિડીયોનો લાભ લઈ શકે અને તે લોકો પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકે અને સારું પરિણામ મેળવી શકે અસ્તુ જય હિન્દ જય ભારત